नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप जो रहा छो निर्माण न्यूज। समाचार की शुरुआत करिए हेडलाइंस थी। राज्य में कर्फ्यू वाला 36 शहरों में हवे सांजे 6 वाग्या सुधी बजारों राखी शकाशे खुला। रेस्टोरेंट बहार रात्रि ना 10 वाग्या सुधी करी शकाशे होम डिलीवरी। राज्य में कोरोना ना केसों में सतत घटाड़ो। 24 कलाक में कोरोना ना नवा 1333 केस नोंधाया। 4098 दर्दियो थया साजा, 18 दर्दियों ना थया मौत। राज्य में धोरण 12 गुजरात बोर्ड की परीक्षा कराई रद्द। मुख्यमंत्री की अध्यक्षता में मड़ेल बैठक में लेवायो निर्णय। बात करी विगतवार समाचार ने शुरुआत करिए कोरोना की स्थिति थी। तो कोरोना महामारी गुजरात में 2-2.5 महीना सुधी आतंक मचाव्या बाद हवे नवा केसों घटवा लाग्या छे। कोरोना काबू में आवा लगता सरकारे दुकानदारों अने लारी गल्ला धारकों ने सवारना 9 थी बपोरना 6 वाग्या सुधी धंधा रोजगार खुला राखवानी छूट आपी छे। जो कि कोरोना हवे काबू में आवी रह्यो होवाथी राज्य सरकारे नियंत्रणों में वधु छूटछाट आपी छे। जेरे रात्रि कर्फ्यू में वधु एक अठवाडियु लंबावायु छे अने तेमां कोई छूट अपाई नथी। रात्रे 9 सवारे 6 वाग्या सुधी रात्रि कर्फ्यू यथावत रहेशे। 36 शहरों में दुकानों खोलवा अंगेना समय में फेरफार करवा माटे दुकानों हवे सवारे 9 थी 6 वाग्या सुधी खुली रहेशे। ગાંધીનગરમાં મળેલ કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત બોર્ડની પરીક્ષા રદ કરાતા હવે ટૂંક સમયમાં માસ પ્રમોશનની પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવશે। આ અંગે રાજ્ય સરકાર વિશેષ રજૂઆત કરશે। જો કે હવે લાખો વિદ્યાર્થીઓ, શાળા અને વાલીઓની ચાંપતી નજર આ જાહેરાત પર જ રહેશે। ગુજરાત બોર્ડે ધોરણ 12ની પરીક્ષા કરી રદ। કેન્દ્રે નિર્ણય લેતા રૂપાણી સરકારે નિર્ણય બદલ્યો। કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય। 6.92 લાખ વિદ્યાર્થીઓની ચિંતા દૂર। કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી। શિક્ષણ પ્રધાને પત્રકાર પરિષદ યોજી બેઠકમાં ગુજરાત બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો મહત્વનો નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવી હતી। 23મી મેના રોજ ધોરણ 12ની પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના 4 માન્ય સિનિયર મંત્રીશ્રીઓની હાજરીમાં ઓનલાઈન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઈકાલે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયની ચર્ચા થઈ છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણય અનુસાર ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડની પરીક્ષાની આગળની કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે એ ગાઈડલાઈન અનુસાર ગુજરાત બોર્ડ પણ આગળની કાર્યવાહી કરશે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશને ધ્યાનમાં રાખીને જ્યારે નિર્ણય લીધો હોય તો રાજ્ય સરકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નિર્ણય અનુસાર આ નિર્ણય લીધો છે।
ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે। વિદ્યાર્થીઓની તારીખ 1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે રાજ્ય સરકારે કોરોના કાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઈ છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો યથાવત રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1333 નવા કેસ નોંધાયા છે, તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા છે, જ્યારે 4098 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 232 કેસ નોંધાયા છે, તેમજ સુરત શહેરમાં 177, વડોદરામાં 225 અને રાજકોટમાં 116 કેસ નોંધાયા છે। સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની, તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સાબરમતી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। જોકે હાલમાં સાબરમતી રિવરફ્રન્ટના રોડ ઉપર ટ્રાફિક વધી રહ્યો છે, ત્યારે રિવરફ્રન્ટની મુલાકાતે આવેલા એક અમદાવાદી વ્યક્તિને કડવો ટ્રાફિક પોલીસનો કડવો અનુભવ થયો હતો। રિવરફ્રન્ટ પરનો પાર્કિંગનો કોઈ ઝોન ન હોવા છતાં આ વ્યક્તિનું ટુ વ્હીલર ટોઈંગ ટીમ દ્વારા ટો કરી લેવામાં આવ્યું હતું, જેથી તેણે હાઈકોર્ટમાં આ ફરિયાદ કરીને વાહનને મુક્ત કરવા કહ્યું હતું। હાઈકોર્ટે પણ ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપતા તાત્કાલિક અસરથી વાહન છોડવાનો આદેશ આપ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગરના વપરાતા કોમર્શિયલ એકમ સામે લાલ આંખ કરી છે। શહેરના અનેક વિસ્તારમાં આવા એકમોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત એએમસી દ્વારા પશ્ચિમ ઝોનમાં અંદાજિત 300 એકમો સીલ કરવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં જે છે એ બીયુ પરમિશન, જે વેલિડ બીયુ પરમિશન ન હોય, બીયુ પરમિશન લીધી હોય પણ રહેઠાણની લીધી હોય અને કોમર્શિયલ ઉપયોગ થતો હોય અથવા હોસ્પિટલ ટાઈપ ઉપયોગ થતો હોય એવા બધા યુનિટો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। શરૂઆતમાં ફેબ્રુઆરી 2021માં 8 હોસ્પિટલ યુનિટ સીલ કરેલા, એ તાજેતરમાં છેલ્લા 3 દિવસની અંદર અંદાજે 276 જેટલા યુનિટ સીલ કરેલ છે। આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને જેને વેલિડ બીયુ પરમિશન નથી એવા યુનિટો સીલ કરવાની કાર્યવાહી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 4 કરોડથી વધુના ખર્ચે મળેલી 25 એમ્બ્યુલન્સને 108માં સમાવતા ફ્લેગ ઓફ કરી હતી। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે 75 અન્ય 108ની એમ્બ્યુલન્સ પણ આગામી દિવસોમાં સમાવવામાં આવશે। WHOના ધારાધોરણ મુજબ પ્રતિ વ્યક્તિ એક એમ્બ્યુલન્સની સામે ગુજરાતમાં 630 એમ્બ્યુલન્સ હોવી જોઈએ, પરંતુ હાલ રાજ્યમાં 800 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે। ગુજરાતમાં 800 જેટલી એમ્બ્યુલન્સ અત્યારે 108 સેવા માટે આપણે કાર્યરત કરી છે। બીજી પણ એક અગત્યની વાત છે, 100 એમ્બ્યુલન્સ પણ આપણે ગુજરાતમાં ચલાવીએ છીએ, જે લગભગ બીજા કોઈ રાજ્યમાં હું માનું છું ત્યાં સુધી ઓછા પ્રમાણમાં ચાલે છે। આજે 25 જેટલી નવી એમ્બ્યુલન્સ અમે 108ને સુપ્રત કરી છે, એટલે 108ની સેવા વધુ વ્યાપક બનશે, વધુ વિસ્તૃત થશે। અત્યાર સુધીમાં 108 દ્વારા લગભગ 1,22,00,000 કરતાં વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી અને લાખો લોકોના જીવન બચાવવાનું પુણ્યનું કામ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના માધ્યમથી 108 દ્વારા કરવામાં આવ્યું છે। ગાંધીધામ ખાતે ગોપાલપુરી હોસ્પિટલમાં કંડલા પોર્ટના ઓક્સિજન પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 32 લાખના ખર્ચે તૈયાર થયેલા પ્લાન્ટનું કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઓક્સિજન પ્લાન્ટ પ્રતિ કલાકે 20,000 લિટર ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે।
भूखे को रोटी दिए और निर्धन को दान, सत कर्म करे रहो लेके राम का नाम। आ कहेवत खूबज बंद बेसे छे अमदावादनी सेवाकीय संस्था माटे। अनेक आपत्तियों अने वैश्विक आर्थिक मंदी वच्चे पण अमदावाद शहरना बापूनगर विस्तार मा आवेल भीड़भंजन हनुमान मंदिर खाते बारे मास अनेक लाचार दीन दुखियों माटे अविरतपणे निःशुल्क भोजन दाननो सेवायज्ञ चाले छे। गुजरात एटले सेवानी भूमि અને એમાંય કોઈ પણ સેવા યજ્ઞમાં અમદાવાદ શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે। ત્યારે અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે ગુજરાતના નિવૃત્ત નાયબ પોલીસ અધિકારી તરુણકુમાર બારોટના અથાક પ્રયત્નો, સેવાદન અને માર્ગદર્શન હેઠળ પ્રત્યેક શનિવારના દિવસે અનેક ભૂખ્યાને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન કરાવવાનો સેવા યજ્ઞ વર્ષોથી કરવામાં આવે છે। ત્યારે આ સેવા કાર્યની સાથે અનેક લાચાર પરિવારોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ રણછોડરાય કૃષ્ણ ભગવાનની કૃપા અને હનુમાનજીના આશીર્વાદ, ભીડભંજન હનુમાનના ખૂબ આશીર્વાદ છે। અને અહીંયા લગભગ છેલ્લા 25 વર્ષથી રામરોટી ચાલે છે હનુમાનજીની કૃપાથી છેલ્લા 25 વર્ષથી રામરોટી ચાલે છે અને લગભગ 250-300 માણસો પહેલાં રોજ જમતા હતા, અત્યારે દર શનિવારે જમે છે। અને જે શનિવારમાં આપે જોયું એ રીતે જમવાનું આપીએ છીએ અમે લોકોને। અને છેલ્લા મહિનામાં અહીંયા લગભગ આ એરિયામાં જેટલા જે વિધવા બહેનો ગરીબ હોય એને લગભગ 201 કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં દાળ ચોખા, જેમાં 15-20 દિવસની સામગ્રી લોકોને ચાલે એવી તમામ વસ્તુઓ ઘર જીવન જરૂરિયાતની આપવામાં આવી છે। મારો બાબો ધનરાજ તેમજ એનો મિત્ર વકીલ રામ નેતા ભેગા થઈ બંટી અને 3-4-4-5 ગ્રુપ છે લોકોનું, 4-5 છોકરાઓનું, એ લોકો એરિયામાં જાય છે અને તપાસ કરે છે ખરેખર ગરીબ કોણ છે અને ગરીબ જેના ઘરમાં ચૂલામાં એક દિવસ ખાવાનું બી તકલીફ હોય એવા માણસો જરૂરિયાતમંદ પરિવારોની વાહરે આવવા નિવૃત્ત પોલીસ અધિકારી તરુણ બારોટે બીડું ઝડપ્યું છે। અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ વતી તરુણકુમાર બારોટ દ્વારા 200 જરૂરિયાતમંદ પરિવારોને તમામ પ્રકારની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાપુનગર ભીડભંજન હનુમાન ખાતે જે મંદિર છે ત્યાં આગળ લોકો જે છે કે જેઓ લોકો કમાઈ નથી શકતા અને ખાસ કરીને ખૂબ જ દયનીય પરિસ્થિતિ હોય તેવા લોકોને કીટ વિતરણનું કાર્યક્રમ થઈ રહ્યો છે અને સાથે જ અહીંયા જે લોકોને જમણવાર પણ કરવામાં આવે છે। અગાઉ દરરોજ અહીંયા જમણવાર કરવામાં આવતો હતો, પરંતુ હવે દર શનિવારે અહીંયા જમણવાર કરવામાં આવી રહ્યો છે। અત્યારે કેટલાક સેવાભાવી લોકો આપણી સાથે છે। કઈ રીતે આપ અલગ અલગ જગ્યાએ જઈને સર્વે કરતા હો છો અને અત્યારે કઈ રીતની કીટ આપ વિતરણ કરી રહ્યા છો? સૌ પ્રથમ અમને બારોટ સાહેબ દ્વારા એવું માર્ગદર્શન આપવામાં આવ્યું કે તેઓ સેવાભાવી સંસ્થા ચલાવે છે એના માટે જરૂરિયાતમંદોને કીટ તેમજ બારોટ સમાજની વિધવા સ્ત્રીઓને મદદરૂપ થવા માટે કીટ વિતરણનો કાર્યક્રમ કરવાની ઈચ્છા દર્શાવી, તો અમે બધા મિત્રો ભેગા થઈ અને બાપુનગરની અંદર નાના નાના જરૂરિયાતમંદ જે ચાલીમાં રહેતા હોય કે જેને જરૂર હોય એ લોકોને મિત્ર વર્તુળ દ્વારા 5-5, 10-10, 15-15 લોકોને નામ લીધા, એમની રૂબરૂ જઈ સ્થળ તપાસ કરીને ખરેખર જરૂરિયાતમંદ લાગતા એ લિસ્ટ તૈયાર કર્યું અને એ પ્રમાણેની કીટો વહેંચી આ મહિનામાં બારોટ સાહેબ દ્વારા 200-250 કીટોનું વિતરણ કર્યું અને આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવાનું છે, જેની કામગીરી હાલ ચાલુ છે। ચોક્કસ, તો જે પ્રમાણે કોરોનાનો કપરો સમય હતો, લોકડાઉનની પરિસ્થિતિ હતી, 20-25 દિવસ જેટલા જે લોકો છે પોતાના ઘરે રહ્યા હતા, ત્યારે ફરી વાર જે સેવાકીય સંસ્થાઓ છે અને ખાસ કરીને તરુણ બારોટ છે તે પણ અહીંયાના આસપાસના જે લોકો છે કે જે ગરીબ છે, અત્યંત જરૂરિયાતમંદ લોકો છે, તેમને અત્યારે કીટ વિતરણ કરી રહ્યા છે અને સાથે અહીંયા જમણવારનો પણ જે કહી શકાય કે શનિવારના દિવસે દર શનિવારે અહીંયા જમણવાર પણ આજુબાજુના લગભગ 400 જેટલા ગરીબ પરિવારો અહીંયાથી જમણવાર માટે ભોજન પણ લઈ જઈ રહ્યા છે। કેમેરા પર્સન ગુજરાતસિંહ સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। ગીરની પ્રખ્યાત કેસર કેરીએ ઇટાલીવાસીઓનું દિલ જીત્યું છે, ત્યારે તાલાલાની કેસર કેરીનું બીજું કન્ટેનર જહાજ મારફતે તાલાલા ગીરથી રવાના થયું છે, જે હવે ઇટાલી પહોંચશે। ગીરની કેસર કેરી દેશભરમાં લોકપ્રિય બન્યા બાદ હવે વિદેશોમાં પણ કેસર કેરીની માંગ વધી રહી છે, જોકે પહેલા પણ અનેક દેશોમાં કેસરની માંગ હતી, પરંતુ આ વર્ષે પહેલી વખત ઇટાલીમાં 15,000 કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલ્યા બાદ ઇટાલી વાસીઓને કેસરનો સ્વાદ દાઢે વળગ્યો છે, તેથી વધુ કેસર કેરીના કન્ટેનરની માંગ થઈ રહી છે, જેને લઈને હવે 10 દિવસમાં બીજું કન્ટેનર રવાના કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી કેસર કેરી બાય કાર્ગો
યુકે અમેરિકા આરબ કન્ટ્રી માં બધે જતી જ છે, પણ આ વર્ષે આપણા પેક હાઉસમાંથી એપીએમસીના પેક હાઉસમાંથી કેસર કેરી બાય શિપ ઇટલી પહોંચી છે કે જે રસ્તામાં 25 દિવસ સુધી કેરીની લાઈફ સ્ટોપ કરી અને એક કન્ટેનર ઇટલીની અંદર જેવી કેરી અહીંથી મોકલી તેવી જ કેરી ત્યાં ઉતરી ગઈ છે અને ત્યાં રાઈપ થઈ અને માર્કેટમાં પણ મુકાઈ ગઈ છે. એક્સપોર્ટરો અને ખાસ કરીને તાલાળાના બાગાયત માટે સારા સમાચાર છે કે કેરી હવે બાય શિપ વિદેશમાં જવા માંડી. અને જોકે ગીરની પ્રખ્યાત કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવી આસાન નથી, તેને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે અને ગીરની કેસરને એક્સપોર્ટ કરનાર એક્સપોર્ટરનું કહેવું છે કે ખેડૂતોના ખેતરમાંથી કેસરને લાવ્યા બાદ તેને અનેક પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. પહેલાં તો કેરીને તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડમાં મેંગો પેક હાઉસમાં લાવવામાં આવે છે, જ્યાં પ્રથમ કેરીનું વજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પાણીમાં ધોવામાં આવે છે. પાણીમાં ધોયા બાદ ઓટોમેટિક મશીન દ્વારા તેને સાઇઝ મુજબ અલગ અલગ કરવામાં આવે છે. અહીંયાથી યુકે મોકલવા માટેની જે અત્યારની પ્રોસેસ છે એ 11 વર્ષથી ગવર્મેન્ટે હોટ વોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી કાઢી નાખી છે, એટલે હોટ વોટર ટ્રીટમેન્ટ કરવું નથી પડતું. અહીંયાથી કેરી ઇન્વોલ્વ થાય છે, ઇન્વોલ્વમાંથી સીધી કેરી પ્રોસેસિંગમાં જાય છે, એને સફાઈ કરવામાં આવે છે, પાણીથી ધોવામાં આવે છે, એની ઓટોમેટિક અમારી પાસે ઓલરેડી ગ્રેડિંગ લાઇન અવેલેબલ છે. એના પછી એનો ગ્રેડ કરવામાં આવે છે વેઇટ ઉપર, 200 ગ્રામથી લઈ અને 350 ગ્રામ સુધીના ફોર એની અંદર મેન્ટેન કરવામાં આવે છે, અને બોક્સિસમાં 12 પીસ અને 9 પીસ મેન્ટેન કરવામાં આવે છે. એ ટોટલી પ્રોસેસ થઈ ગયા પછી એ કેરીમાં મેચ્યોરિટી માપવામાં આવે છે કે કેટલી કેરી મેચ્યોર છે, કેટલા દિવસમાં પાકશે અને શું શું પ્રોસેસ છે, શું શું આમાં કરવું પડે એમ છે. એ પ્રમાણે અમે એને કોલ્ડ સ્ટોરેજમાં 23 ડિગ્રીના પહેલાં એને પ્રી કુલિંગ કરીએ છીએ, કેરીને ઠંડી કરીએ છીએ. ઠંડી કર્યા પછી એને અમે લોકો રાઇપલિંગ માટે 23 ડિગ્રી ટેમ્પરેચર ઉપર સેટ કરીએ છીએ અને એના પછી ઈ કેરીને જરૂરિયાત મુજબ રાઇપલિંગ કરવામાં આવે છે. જો કે આ તો વિદેશ જવા માટે થઈ કેરીની પરીક્ષાની વાત, પરંતુ ચાલુ વર્ષે ઇટાલીથી NRI કેરીનો ડિલિવરી લેવા માટે ગીર પહોંચ્યા હતા, જેમનું કહેવું છે કે અહીંની કેરીની કિંમત ઇટાલીમાં ખૂબ જ વધારે મળે છે. ઇટાલીમાં કેરીની ભારે માંગ છે અને કેરીને ગીરથી ઇટાલી શિપ દ્વારા પહોંચાડવામાં લગભગ 20-27 દિવસ જેટલો સમય લાગે છે અને કેરીને 10 ડિગ્રી જેટલા ઠંડા તાપમાનમાં એટલા દિવસ માટે રાખવામાં આવે છે. પ્રોસેસ તો યે હૈ કે હર વો પ્રોસીજર હમ કરતે હૈ જિસસે મેંગો કા હમ શેલ્ફ લાઇફ કો એનહાન્સ કર સકે, બઢા સકે, યે પ્રોસેસ હોતા હૈ. ઉસ પ્રોસેસ મે બહોત બડા એક રોલ હોતા હૈ મેંગો કે કૂલ ચેન કા. કૂલ ચેન કા માને હોતા હૈ કે મેંગો જબ હમને હાર્વેસ્ટ કિયા, હાર્વેસ્ટ કરને કે જલ્દી સે જલ્દી उस मैंगो को हम कूल चेन में डाल दें. कूल चेन का माने उसको 12 डिग्री टेम्परेचर पर डाल दें. ये सबसे बड़ा एक प्रोसीजर है. આમ હવે તાલાલા કિરની કેસર કેરીની ઇટાલીના બજારોમાં એન્ટ્રી થઈ ગઈ છે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ. જૂનાગઢ શહેરના પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશભાઈ પરમારની બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કર્યાના બનાવથી સનસનાટી સાથે ખળભળાટ મચી ગયો છે. જોકે જાહેર હત્યાને અંજામ આપનાર અજાણ્યા શખ્સો હત્યા કરીને પલાયન થઈ જતા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજોના આધારે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. તેની વચ્ચે જૂનાગઢમાં હત્યાને અંજામ આપી ફરાર થયેલા 3 આરોપીઓ રાજકોટ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને જૂનાગઢ SOGના હવાલે કરવામાં આવ્યા હતા. અમદાવાદના જુહાપુરાનો માત્ર કહેવાતો બિલ્ડર અને નામચીન ગુંડો નઝીર વોરા આખરે કાયદાના ગાળિયાથી બચી ન શક્યો. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરાર થયા બાદ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પોલીસે તેની પત્ની સાથે ધરપકડ કરી છે. આરોપી અત્યાર સુધી ખેડા પાસે તેની સાસુના ઘરે છુપાયો હોવાનું પોલીસને જણાવે છે. જોકે પોલીસને તેની આ વાત ગળે ન ઉતરતા તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે ગ્રામ્ય કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે ગ્રામ્ય કોર્ટે નઝીર વોરાના 6 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે નઝીર વોરાની પત્ની સાજેદા બાનોની રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દીધી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગેલા
અને એમાં કારણ એવા રજૂ કરેલા કે ગેરકાયદેસરના કરારો કર્યા અને ગેરકાયદેસર બાંધકામ બનાવ્યું. એમાં પણ લેન્ડ ગ્રેબિંગનો એમણે કોઈ એવો એવા પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી ને એવી કોઈ ખરેખર લેન્ડ ગ્રેબિંગનો એવો કોઈ કેસ પણ નથી. એટલે પોલીસે રિમાન્ડ એના ઉપર માંગેલા અને એના ઉપર અમે દલીલ કરી અને દલીલમાં નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ નજીબ વોરાને આપેલા છે. અમદાવાદમાં જ ફરજ બજાવતા જ એસીપીના ઘરે ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો છે. તેમના પત્ની દ્વારકા દર્શને ગયા હતા અને તેઓ ડ્યુટી પર હતા ત્યારે ચોરીનો બનાવ બન્યો હતો. વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં રહેતા પોલીસ અધિકારીના ઘરે 1 જૂને ચોરી થઈ હતી. ચોરી કરનાર ઘરમાંથી અલગ અલગ સોનાના દાગીના, રોકડ રકમ અને જર્મન સિલ્વરના ગ્લાસ એમ કુલ મળીને ₹13,90,500ની ચોરી થઈ છે. ચોરીની અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે વસ્ત્રાપુર પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહુમાળી ભવનમાં સરકારી વસાહત આવેલી છે. આ સરકારી વસાહતમાં પ્રકાશભાઈ પ્રજાપતિ નામના એસીપી અને તેમની પત્ની લતાબેન નાઓ રહે છે. ગઈકાલે બપોરના સમયે લતાબેન નાઓ દ્વારકા ફરવા ગયેલા હતા અને તેમના પતિ પ્રકાશભાઈ પ્રજાપતિ એમની નોકરી ઉપર ગયેલા હતા. આ દરમિયાન દિવસ દરમિયાન સવારના 11 થી રાત્રિના 10 વાગ્યાના વચ્ચેના ગાળામાં કોઈ ઈસમ સરકારી વસાહતમાં ઘૂસી એમના મકાનના દરવાજો ખોલી અંદરથી પેટી પલંગ તેમજ કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના, જર્મન સિલ્વરના વાસણો તેમજ રોકડ રકમ મળીને કુલ્લે 13,90,000ની ચોરી કરી લઈ ગયેલ છે. અને આ સંબંધે આ લતાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો છે અને ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ વસાહતની અંદર અવરજવર કરનાર લોકો તેમજ ઘરકામ કરનાર લોકોનો ડેટા મેળવી તેમના મોબાઈલ નંબરો છે, તેમના લોકેશનો વગેરેની તપાસ હાલમાં ચાલુ છે અને આજુબાજુના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વસ્ત્રાપુર ખાતે રહેતા એસીપીના ઘરે ચોરી થવાની ઘટના છે તે બનવા પામી હતી. સરકારી વસાહત ખાતે રહેતા એસીપી હતા કે જે એચ ડિવિઝન ખાતે પોતાની ફરજ બજાવતા હતા. પીએમ પ્રજાપતિ એસીપી હતા કે જેઓની આ ફરજ બજાવતા હતા. ત્યારે મહત્ત્વની બાબત છે કે બપોરના સમયે આ ચોરીની ઘટના છે તે બનવા પામી હતી. ઘટનાને લઈને જ તેઓની પત્ની છે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે જ વસ્ત્રાપુર પોલીસ છે તેઓએ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તમામ અધિકારીઓ છે તેઓએ એડીચોડીનું જોડ છે તે લગાવ્યું છે. બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો જે રીતે પોલીસ દ્વારા સબસલામતીના દાવા કરવામાં આવે છે તે પણ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરવા હોવાની ઘટના બનવા પામી છે. અંગત કારણોસર પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તેઓ ચંદ્રભાગા હાઉસિંગ બોર્ડમાં રહેતા દંપતી ત્યાં રહેતા હતા, જ્યાં વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં કોરોના કાળને કારણે લોકો ભયભીત છે ત્યારે નાણાં કમાવાની લાલચમાં લેભાગુ તત્વો પોતાની જાતને ડોક્ટર જણાવે છે અને આવા ડોક્ટરો દવાખાનાની હાટડીઓ ખોલી સારવારના નામે લોકોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોઢ ગામે રહેણાંક મકાનમાં દવાખાનું ચલાવતા બોગસ તબીબને પાટણ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો શખ્સ કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર મેડિકલના સાધન એલોપેથિક દવાઓ ઇન્જેક્શન સાથે દવાખાનું ચલાવતો હતો. તેની પાસેથી દવાઓ સહિત કુલ 42,441માં મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઈએસઆઈ વીઆર ચૌધરી અને એમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એમને હકીકત મળેલી કે ગોઢ વધોનગરની કેનાલ પાસે આરોપી ચંદુભાઈ મીઠાભાઈ નિરાશી ઠાકોર પબુભાઈ નિરાશી ઠાકોરનું મકાન ભાડે રાખી તેમાં એક દવાખાનું ગેરકાયદેસર રીતે ચલાવે છે.
તેની પાસે કોઈપણ જાતની ડિગ્રી નથી, કોઈપણ અનુભવ નથી, માત્ર આ કોવિડ અને હાલ જે બીમારીનો ગેરફાયદો લેવા માટે પોતે જુદી જુદી દવાઓ પોતાના કબજામાં રાખી અને ગરીબ માણસોને પોતે ડૉક્ટર હોવાનું પ્રસ્થાપિત કરી અને છેતરપિંડી કરી એમને દવાઓ આપતો હતો, જે બોગસ ડૉક્ટરને આજરોજ પંચો રૂબરૂ ત્યાં રેડ કરીને અટક કરવામાં આવેલો છે. તેના પાસેથી જુદી જુદી 44 પ્રકારની દવાઓ, સ્ટેથોસ્કોપ, બીપીનું મશીન, સિરિંજો વગેરે કબજે કરવામાં આવેલું છે અને 42,400 દમાલ કબજે કરવામાં આવેલો છે. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર